વડોદરા ભાઈલી સગીરા ગેંગરેપ કેસમાં આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે ત્યારે પોલીસે તો પોતાનો ધમધમાટ તપાસનો શરૂ કર્યો જ હતો અને એસઆઈટીના ટીમની રચના પણ કરી હતી ત્યારે આજે ફાયર બ્રિગેડની મદદથી પણ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે કેમ ફાયર બ્રિગેડની મદદથી તપાસ કરવામાં આવી છે અને કઈ તપાસ કરવામાં આવી રહી છે તેના વિશે જાણીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરાના ભાયલી સગીરા ગેંગરેપ કેસમાં આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે ત્યારે ત્રણેય આરોપીઓને હાલ તાલુકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આરોપીઓએ પીડિતાનો મોબાઈલ પથ્થર તોડી વડસર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો ત્યારે આજે પોલીસ આરોપીઓને સાથે રાખીને ફાયર બ્રિગેડની મદદથી સત્તર કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદીમાં મોબાઈલ શોધવા પહોંચી છે પાણી ઢોળું હોવાથી ફાયર બ્રિગેડની ટીમને મોબાઈલ શોધવામાં વધુ મુશ્કેલી પડી રહી છે એટલે પોલીસ કેમેરાથી અંડર વોટર સર્ચ કરી રહી છે ત્યારે પોલીસે બીજી પણ ઘણી બધી તપાસ હાથ ધરી છે તેને લઈને અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે આજે સવારે તાલુકા પોલીસની ટીમ આરોપીઓને લઈને વડસર વિશ્વામિત્રી નદી ખાતે આવી હતી પોલીસે આરોપીઓને લઈને વિશ્વામિત્રી નદી પાસે તપાસ કરી હતી ને બપોરે ફાયર બ્રિગેડની ટીમ અંડર વોટર કેમેરાની મદદથી વિશ્વામિત્રી નદીમાં મોબાઈલની શોધ શરૂ કરી હતી અને હાલ આ શોધખોળ ચાલી રહી છે ત્યારે પોલીસે આરોપીઓએ જ્યાં પીડિતાનો મોબાઈલ પથ્થરથી તોડ્યો હતો તેની આસપાસ પથ્થર પણ આરોપીઓએ બતાવ્યા હતા અને તેને લઈને પણ તપાસ કરી હતી અને આરોપી સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસે પથ્થરની પણ તપાસ કરી છે ફાયર બ્રિગેડની ટીમ વિશ્વામિત્રી નદીમાં બોટ ઉતારી છે અને ત્યારે વડોદરાના છેવાડે આવેલા ભાઈલી ગામમાં થયેલા ગેંગરેપ કેસમાં પાંચ આરોપીઓને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે હાલ આરોપીઓના રિમાન્ડ ચાલી રહ્યા છે તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગત રાત્રે સાડા વાગે તાંદલજા વિસ્તારમાં આવેલા આરોપીઓના ઘરે પણ પહોંચી હતી અને ત્યાં પણ તપાસ હાથ ધરી હતી અને પહેલા પણ જે આરોપી રહેતા હતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી ને ત્યાંથી પણ મોટા ખુલાસા થયા હતા કે તેઓના ઘરે ના તો તેની આસપાસ રહેતા વિસ્તારમાં પોલીસ કરવામાં આવ્યું છે ત્યારે આજે સવારે આરોપીઓના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા જેમાં દુષ્કર્મ કર્યા બાદ આ નરાધમો ક્યાં ગયા હતા અને તેમણે શું કર્યું હતું તેના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ને તે સીસીટીવી ફૂટેજમાં તેઓ સિગરેટ લેતા નજરે પડ્યા હતા અને દુષ્કર્મ કર્યા બાદ તેમના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા ત્યારે આજે પોલીસે

તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે આની પહેલા પણ એસઆઈટી ની રચના કરવામાં આવી હતી ને અનેક પોલીસ છે તે આની પાછળ જોડાઈ હતી અને આરોપીઓની શોધખોળ કરી હતી સૌથી પહેલા તો ત્યારે આરોપીઓની અત્યાર તો હાલ ધરપકડ કરવામાં આવી છે બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે ત્યારે હવે ફાયર બ્રિગેડની મદદથી જ સગીરાનો દુષ્કર્મ કર્યા બાદ ફોન ફેંક્યો હતો તે જગ્યાએ ગયા હતા અને ફાયર બ્રિગેડ દ્વારા ત્યાં અંદર નદીની અંદર કેમેરો ઉતારવામાં આવ્યો હતો અને સમગ્ર વસ્તુનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું ને ત્યારે ફોન ક્યાં ફેંક્યો હતો કેવી રીતે ફેંકવામાં આવ્યો હતો અને આ દુષ્કર્મ ની ઘટના કેવી રીતે બની હતી કયા પથ્થર વડે આ ફોન તોડવામાં આવ્યો હતો તે દરેક વસ્તુની તપાસ કરવામાં આવી રહી છે જોકે હાલ નદીમાં મગરનો ભય હોવાથી જે ફાયર બ્રિગેડ ની ટીમ છે તે બોટ ઉતારીને મોનિટરિંગ કરી રહી છે ત્યારે આરોપી સાથે રહીને પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે અત્યારે હાલ આરોપી પણ ત્યાં ઉપસ્થિત છે અને આરોપી જે પ્રમાણે કહી રહ્યા છે કે આ જગ્યાએ અમે અમે લોકોએ તેનો ફોન તોડ્યો હતો તેની સાથે અહીંથી ફોન ફેંકવામાં આવ્યો હતો તેને લઈને ફાયર બ્રિગેડ અને પોલીસ સાથે મળીને દરેક વસ્તુની તપાસ કરી રહી છે તેની પહેલા પણ એસઆઈટીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી હવે ફાયર બ્રિગેડની મદદ લઈને આ તપાસ છે તેને આગળ વધારવામાં આવી રહી છે ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈવ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરશો નહીં ですか。